के रीति रिवाज विधि विधान संस्कृति के मारखा विषय पण होय शके आने साथो साथ जो विभिन्नता न होय तो एनु सातत्य टकी शके नहीं आपणे जेम निलेश भाई बात करी तेम लग्न संस्था माटे बे व्यक्ति अलग अलग होवा जरूरी छे एक स्त्री अने पुरुष आवश्यक छे लग्न संस्था माटे ओके એટલે આમની પણ આવશ્યકતા રહે છે અને સાથો સાથ નિયંત્રણ અને પરિવર્તન પણ એટલું જ આવશ્યક છે સમાજ માટે એ નિયંત્રણ પણ હોવું જોઈએ અને પરિવર્તન પણ હોવું જોઈએ બહુ સરસ વાત નીલેશભાઈ જ્યારે તમે સામાજિક સંસ્થાઓ અને સમાજની સરસ મજાની વાત કરી વાસી ગુજરાત આખું ગુજરાત ઉજવી રહ્યું છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વાંચન વિકસે છે વાંચન એટલે કે પુસ્તક જેવો તો કોઈ મિત્ર જ હોતો નથી એવું કહેવાય છે ત્યારે એક સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને તમારું કેવું સૂચન છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકારની આ પ્રશંસનીય એક કાર્યક્રમ છે વાંચે ગુજરાત ખરેખર ખુશ થઈ જવાય એવી બાબત છે કારણ કે ટેકનોલોજીના સમયમાં વિદ્યાર્થીઓ વાંચનથી થોડા વિમુખ થયા છે એવું જોઈ શકાય છે અને એટલે વાંચનને પ્રોત્સાહન મળે અને આપણે વાંચીએ અને એમાં પણ સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણે વાંચવું અતિ આવશ્યક છે કારણ કે સમાજને જો વધારે સારી રીતે આપણે સમજવો હોય તો આપણે આ વાંચે ગુજરાતના માધ્યમથી સાહિત્યનો અભ્યાસ કરી અને આપણે કરી શકીએ અધ્યાપક મિત્રોને પણ વિનંતી કે તમારી કોલેજની અંદર વાંચે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત આપણે ત્યાં મહેતાઈવર અને પેજનું સોસાયટી નામનું જે પુસ્તક હતું એનો એકદમ સરસ અનુવાદ અક્ષયકુમાર દેસાઈએ કરેલો છે અને ગુજરાત યુનિવર્સિટીએ એનું પ્રકાશન કરેલું એની બે આવૃત્તિ પ્રકાશિત થયેલી એક 1960માં અને બીજી એક 1971ની અંદર આ ચાર વિભાગની અંદર આ પુસ્તક છે હવે તો સમાજને બહુ સારી રીતે સમજવું હોય તો આપણે વાંચવું જ પડે વિદ્યાર્થીઓ વાંચન શિબિરોનું આયોજન કરે અધ્યાપકો કોલેજની અંદર અને વિદ્યાર્થીઓને આ પુસ્તક વાંચવા માટે આપે વિદ્યાર્થીઓ પુસ્તક વાંચે તો સમાજને અતિ સારી રીતે સમજી શકે સાથે સાથે બીજું સાહિત્ય લોક વાર્તાઓ હોય છે નવલકથાઓ હોય છે આ બધા જ સાહિત્યની અંદર સમાજ હોય છે કારણ કે કહેવાય છે કે સાહિત્ય સમાજનું દર્પણ છે આપણે સમાજને એમાં જોઈ શકીએ કારણ કે સમાજ એમાં પ્રતિબિંબિત થાય છે તમે જે સમુદાય કે જે સમાજ અંગેની કોઈ માહિતી મેળવવા માંગતા હો તો એ સમુદાયના સંદર્ભમાં લખાયેલું જો સાહિત્ય વાંચો તો તમે સમાજને બહુ સારી રીતે સમજી શકો કદાચ તમે ક્યારે જિંદગીમાં બ્રિટન ના ગયા હો પણ બ્રિટનનું કોઈ નવલકથા કે કોઈ સાહિત્ય તમે વાંચો તમે તો એના દ્વારા તમે ત્યાંના સમાજની જે વ્યવસ્થા છે ત્યાંના ધોરણો છે ત્યાંના રિવાજો છે ત્યાંની સંસ્થાઓ છે એની પરંપરાઓ છે એ તમે અહીંયા બેસીને તમે જાણી શકો અને સમાજશાસ્ત્રના અભ્યાસો તરીકે એક સામાજિક દ્રષ્ટિએ અથવા તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ સાહિત્યનો અભ્યાસ કરવો અને એટલે વાંચે ગુજરાત જે છે એ વાંચે ગુજરાત અંતર્ગત આ સમાજ ખંડ 1, 2, 3, 4 જે આપણે વિદ્યાર્થીઓને વંચાવવું જોઈએ અને વિદ્યાર્થીઓએ વાંચવું જોઈએ એટલે આ અતિ જરૂરી અને ઉપયુક્ત એક કાર્યક્રમ છે સરકારશ્રીનો અને આપણો વધારેમાં વધારે લાભ લઈએ એ અતિ આવશ્યક છે મિત્રો આજે આજના વ્યાખ્યાનમાં સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો નલિની અરવિંદ અને ટીવી પટેલ આર્ટ્સ કોલેજ વલ્લભ વિદ્યાનગરના ડોક્ટર નિલેશભાઈ બારોટ અને સાથે એમની પ્રોફેસર ડોક્ટર ભરતભાઈ ખેર બહુદ્દીન વિનયન કોલેજ સરકારની જૂનાગઢ સ્થિત વર્ષો જૂની કોલેજના અધ્યાપક બંને મિત્રોએ બહુ સરસ મજાની વાત કરી આવતા સપ્તાહે સંધાન કાર્યક્રમમાં ફરી પાછું એક નવા વિષય સાથે આપણે મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર